બનાસકાંઠાના પાલનપુરમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા એક યુવકને અહીં દારૂ મળતો નથી એવું બોર્ડ લગાવીને ફરક પડી દૂરથી જોઈએ તો આ બોર્ડ સામાન્ય લાગશે પરંતુ ધ્યાનથી વાંચીએ તો આ બોર્ડ જોઈને ભલભલા લોકો આશ્ચર્યમાં મુકાઈ જશે આ બોર્ડમાં લખ્યું છે કે અહીં દારૂ અહીંયા નથી મળતો બાજુમાં મળે છે અહીંયા કોઈ આવવું નહીં તમને સવાલ થશે કે આખરે આવું બોર્ડ કેમ મારવું પડ્યું તેનો જવાબ છે કે દારૂડિયાઓથી ઘરમાલિક કંટાળી ગયા અને આખરે તેઓએ આ બોર્ડ મારવા માટે મજબૂર થવું પડ્યું આ ઘટના બનાસકાંઠાના પાલનપુરના દિલી વિસ્તારની છે પડોશમાં વેચાતા દારૂથી કંટાળીને ઘર માલિકે આ બોર્ડ માર્યું છે દારૂડિયાઓથી કંટાળીને ઘર માલિકે બહાર બોર્ડ મારતા પાલનપુર પોલીસ હરકતમાં આવી સફાળી જાગેલી પોલીસ દારૂ વેચનારને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેના કામમાં વિસ્તળીયા ગામની સર્વિસ રોડ ન મળતા ગ્રામજનોમાં છે કામ અટકાવતા પોલીસ દોડી આવી છે અમરેલીના રાજુલામાં ગ્રામજનો અને નેશનલ ઓથોરિટી વચ્ચે વિવાદ વધ્યો લોકોએ હાઈવેનું કામ અટકાવ્યું છેલ્લા કેટલાય સમયથી રાજુલાના વિસળિયા ગામ અને નેશનલ હાઈવે ઓથોરિટી વચ્ચે વિવાદનો વંટળ ફૂંકાયો છે એક તરફ વિસળિયા ગામના લોકોની સર્વિસ રોડની માંગ છે રાજુલા જાફરાબાદ વિસ્તારમાંથી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પસાર થાય છે રાજુલા તાલુકાના વિસળિયા ગ્રામજનો દ્વારા સર્વિસ રોડ આપવા માટેની માંગ કરી રહ્યા હતા પરંતુ સર્વિસ રોડ નહીં આપતા વિસળિયા ગ્રામજનો મોટી સંખ્યામાં રોડ ઉપર આવી બેસી જતા કામ અટકાવી દીધું વિરોધ નોંધાવતા પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે દોડી આવી મામલો શાંત પાડવા માટેનો પ્રયાસ હાથ ધર્યો આ વિરોધમાં સ્થાનિક જિલ્લા પંચાયત સદસ્યના પતિ વિક્રમ શિયાળ સહિત અગ્રણીઓ પણ જોડાયા છે અને સ્થાનિક ધારાસભ્ય સાંસદ સુધી રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં યોગ્ય નહીં થતાં ભારે નારાજગી જોવા મળી હતી બીજી તરફ નેશનલ ઓથોરિટીના અધિકારીઓ ગ્રામજનોની રજૂઆતોને સાંભળતા ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો આ ગામ અને નેશનલ હાઇવે વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે જેનો મામલો વધુ ઉગ્ર બન્યો કરમસદના ત્રીસ પરિવારના લોકો પર આવી પડ્યું છે સંકટ લોકો બેઘર થાય એવી સ્થિતિ છે આણંદ જિલ્લાની સરદાર સાહેબની ભૂમિ કરમસદના પરિવારના સભ્યો ઘર થાય તેવી નોબત આવી છે છેલ્લા વર્ષથી રહેતા ત્રીસ પરિવારના લોકો બેઘર થાય તેવી સ્થિતિ સર્જાતા લોકોમાં ફફડાટ ફેલાયો કરમસદ પાલિકાએ વિકાસની વાત કરીને કરમસદ નગરપાલિકાએ આ માર્ગ પરથી રહેતા લોકોના છાપરાના કાચા મકાનો દૂર કરવાનો નોટિસ ફટકારી છે આ પરિવારને બેઘર થવાની નોટિસ મળતા જ તેઓમાં ચિંતા વ્યાપી ગઈ આ મુદ્દે ત્રીસ પરિવારના લોકો કરમસદ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી ચુક્યા કરમસદ પાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર પાંચમાં રહેતા ત્રીસ પરિવારો પર આ આફત આવી પડી છે કરમસદ પાલિકાના જનતા ચોકડીથી મોગરી રોડને લગોલગ કાચા મકાનો બાંધી રહેતા ત્રીસ પરિવારોને કરમસદ પાલિકા મકાનો ખાલી કરવા નોટિસ આપી ચૂકી જોકે આ પરિવારને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી જેથી વર્ષોથી રહેતા આ પરિવારોએ વૈકલ્પિક વ્યવસ્થા માટે આવેદન આપ્યું અને કોઈ રસ્તો કાઢવાની માંગ કરી બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના અંતરાળ વિસ્તારોમાં પાણીનો પોકાર ઉઠ્યો છે નળથી પાણી આવતું જ નથી દાંતા તાલુકાના અંતરાળ વિસ્તારોમાં સરકારી યોજનાઓ પહોંચે તો છે પણ કારગર સાબિત નથી થતી અને આ દ્રશ્યો છે રજળપાટ કરવા મજબૂર છે દાંતા તાલુકાના ભદ્રમાળ ગામની આ કહાની છે આ ગામના બસ્સો પરિવાર લોકો પાણી માટે ઠેર ઠેર ઠળવળી રહ્યા હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા ગામમાં તંત્ર દ્વારા પાણીના મોટા ટાંકા પણ બનાવાયા છે પણ પાણી ભરાયું નથી સુકા ભટ્ટ પડેલા પાણીના ટાંકા ગમે ત્યારે તિરાડો પડી જવાની પણ સંભાવનાઓ સાથે જોવા મળી રહ્યા છે આ ગામના લોકો પાણી માટે દૂર દૂર સુધીના ધક્કા ખાય છે ક્યારેક પાણી મળે છે તો ક્યારેક ખાલી બેડાએ પાછા ફરવું પડે છે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે શાળાએ આવીને નાના બાળકો પણ પાણીની શોધમાં લાગી જાય છે આ વિસ્તારમાં એક વર્ષથી સરકારની નળ સે જળ યોજના બનાવવામાં આવી છે ગામમાં શોભાના ગાંઠિયા સમાન નળ દ્રશ્યમાન થાય છે પરંતુ આ નળમાં પાણી નસીબ નથી થયું સ્થિતિ એટલી વિકટ છે કે મૂંગા પશુઓ પણ પાણી માટે ટળવળી રહ્યા છે જામનગરમાં એક ખેડૂત પર આફત આવી જાહેર રસ્તા પરથી ખેડૂતનું સત્તર લાખનું જીરું ચોરાઈ ગયું એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ રાજ્યના ખેડૂતની છે એક તરફ કમોસમી વરસાદે કાળો કહેર મચાવ્યો છે તો બીજી તરફ પાકના પૂરતા ભાવ નથી મળી રહ્યા મુશ્કેલીના આ વચ્ચે જામનગરના જોડિયાના બાદનપર ગામના ખેડૂતો પર નવી આફત છાઈ જાહેર રસ્તા પર ટ્રકમાંથી ખેડૂતના મણ જીરાની થઈ ગઈ ચોરી જોડિયા જાહેરની પોલીસ સ્ટેશનની નજીક પેટ્રોલ પંપ પાસેથી સત્તર લાખથી વધુ કિંમતના જીરાના જથ્થાની ચોરી થયાની ઘટનાથી ચકચાર મચી ગઈ જીરું લઈને ખેડૂત વેપારી ઉંઝા જવાના હતા પરંતુ ઊંઝા પહોંચે તે પહેલા જ જોડિયા નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે જીરાના જથ્થા સાથેની ગાડી રાખી હતી જે ગાડીમાંથી ખેડૂતનો બસો પંચોતેર મણ જીરાના જથ્થાને કોઈ અજાણ્યા શખ્સો ટ્રકમાં ભરીને લઈ ગયા હતા મોડી રાત્રે બનેલા આ સમગ્ર ઘટનાક્રમના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા રાત્રિના ત્રણથી ચાર વાગ્યાના અરસામાં જોડિયા પોલીસ સ્ટેશનની માત્ર પાંચસો મીટરની અંદરની ત્રિજ્યામાં જ જીરાના જણસની ચોરી થતાં પેટ્રોલિંગને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે એક તરફ ખેડૂતો જણસીના ભાવને લઈને પોતાની જણસ અન્ય જિલ્લાઓમાં વેચવા માટે જતો હોય છે તેવા સમયે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં પોલીસ સ્ટેશન નજીકથી જ સત્તર લાખથી વધુની આ પોણા ત્રણસો મણ જીરાનો જથ્થો સરાજાહેર રોડ પરથી ચોરી થયાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો આ સમગ્ર ઘટના અંગે જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તસ્કરોને શોધવા પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા છે તસ્કરો ધાર્મિક સ્થળોને પણ છોડતા નથી જેતપુરમાં દરગાહમાં તસ્કરોએ હાથફેરો કર્યો બેફામ બનેલા તસ્કરો ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરવામાં પણ વિચાર નથી કરતા મંદિરો અને દરગાહમાં દાનપેટીઓ તોડીને તસ્કરો હાથફેરો કર્યો હોય એવી ઘટના વધી રહી છે આ વખતે જેતપુરની દરગાહમાં તસ્કરો ત્રાટક્યા અને ચોરીને અંજામ આપ્યો જેતપુરમાં દેરડી આવાસ યોજના પાસે ભાદરના કાંઠે હજરતગંજ પીરની દરગાહમાં ચોરીની ઘટના બની તસ્કરોએ હજરતગંજ પીરની દરગાહની દાનપેટીઓ તોડી નાખી જેતપુરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો ધાર્મિક સ્થળોની દાનપેટીઓ તોડ્યાની ઘટનાઓ બની છે દરગાહની બે દાનપેટીઓ તોડીને તેઓ અંદાજીત બે થી અઢી હજારની ચોરી કરીને ફરાર થઈ ગયા બીજી તરફ આ મુદ્દે જેતપુર સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે

બોલ લેવા માટે ગયો ત્યારે તેની પર હુમલો કરાયો હતો તો શ્વાનના હુમલામાં બાળકના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે તો હાલમાં ઘાયલ બાળકને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે શહેરના ગોવિંદનગર વિસ્તારમાં સંગાથ એપાર્ટમેન્ટમાં આ બનાવ બન્યો હતો તો વારંવાર રખડતા શ્વાનનો આતંક આવતો હોય છે ત્યારે એક બાળક પર હુમલો કર્યો છે જ્યારે બોલ લેવા આ બાળક ગાર્ડનમાં રમી રહ્યો હતો અને બોલ લેવા ગયો તે દરમિયાન બાળકના ગળાના ભાગે શ્વાને હુમલો કર્યો સોસાયટીના જ ગાર્ડનમાં બાળક રમતું હતું તે દરમિયાન શ્વાને તેની પર હુમલો કર્યો હતો તો નવસારીની ઘટના કે જ્યાં ફરી એકવાર અખતા આતંક નજરે પડ્યો ગીર પંથકના પ્રગતિશીલ ખેડૂતોને કાજુની ખેતીમાં સફળતાથી ખુશી વ્યાપી બંજર જમીનમાં ખેડૂતોએ સત્તર વર્ષ પહેલા કરેલી કાજુની ખેતી હાલ ફળી છે વર્ષો પહેલા આઠસો જેટલા છોડ વાવવામાં આવ્યા હતા જેમાંથી માત્ર એસી જેટલા છોડ પરિપક્વ થતા આજે કાજુનું ઉત્પાદન થઈ રહ્યું છે એસી ઝાડમાંથી પ્રતિ ઝાડ દીઠ એક કિલોની આસપાસ સારી ગુણવત્તાના કાજુનું ઉત્પાદન થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ કૃષિ નિષ્ણાંતોના મતે આ વિસ્તારમાં કાજુ અને બાગાયતી ખેતીના મૂલ્ય વર્ધન થાય તે માટેના એકમો નથી એટલે પુખ્ત વયનું એટલે કે પંદર વીસ વર્ષનું ઝાડ થાય એટલે વીસ કિલો જેવા કાજુ એક છોડમાંથી નીકળે અને એક ઝાડમાંથી વીસ કિલો નીકળે એટલે પાંચ કિલો પાકા કાજુ નીકળે આપણે ખાવા લાયક પણ એનું ઉત્પાદન લઈને જ્યારે વેચવાનો સમય આવે માર્કેટિંગનો ત્યારે મને લાગે ખેડૂતોને મુશ્કેલીઓ પડે એટલે મોટા વિસ્તારમાં જો વાવેતર થાય અને એનું માર્કેટિંગનો કોઈ રસ્તો મળે તો મને લાગે આની અંદર સારું વળતર મળી શકે તો કેસર કેરીના રસિયાઓ માટે આનંદના સમાચાર જૂનાગઢ ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની વિપુલ આવક થઈ છે જુનાગઢ યાર્ડમાં કેસર કેરીના થયા ઢગલા ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં ચારથી પાંચ હજાર કેસર કેરીના બોક્સની આવક થતા કેરી રસિયાઓના મોમાં પાણી આવી ગયું કેરીની મહારાણી ગણાતી કેસર કેરીની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી કેરીને વાતાવરણનું ગ્રહણ લાગતું હોય છે અને દર વર્ષે કેરીનો પાક થોડા ઘણા અંશે બગડે છે અથવા મોડો આવે છે ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વાતાવરણને કારણે કેરીના પાક પર અસર થઈ હતી જૂનાગઢ પંથકની કેસરની ખૂબ માંગ હોય છે અને કેરીનું હબ પણ ગણાય છે પણ ચાલુ વર્ષે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો કમોસમી વરસાદ અને વાતાવરણની અસરને કારણે કેસર કેરીના ઉત્પાદન પર મોટી અસર પડી જો કે તેમ છતાં કેસર કેરી મોડી આવી પરંતુ કેરીની આવકમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે વેપારીઓ કહી રહ્યા છે કે હાલ આ સમયમાં પચીસ થી ત્રીસ હજાર હોય છે તેની સામે આવક થઈ છે છે લાંબી હાલ રૂપિયા જે કેરીની આવક વધતા ઘટે તેવી સંભાવના જોવા મળી રહી છે આવનારા થોડા દિવસોમાં દસ કિલો કેરીનો ભાવ ચારસો થી આઠસો રૂપિયા પણ થઈ શકે છે ત્યારે કેરીના ઇજારાદાર કહે છે કે કેરીમાં ખૂબ નુકસાન છે અમને ઇજારાના ભાવ મળશે કે નહીં તે હજુ નક્કી નથી પણ હાલ કેરીની આવક વધી છે જો આવા ભાવ રહેશે તો વાંધો નહીં બાકી કેરીમાં ચાલુ વર્ષે મોટા પાયે નુકસાન થયું છે તો આ બાજુ મહેસાણા બહુશરાજીમાં ત્રણ દિવસીય ચૈત્રી મહોત્સવ યોજાયો મા બહુશરાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ચૈત્રી મહોત્સવમાં પંદર લાખ શ્રદ્ધાળુઓ માં બહુશરાના દર્શન કરશે અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધાઓ પણ ઉભી કરાઈ છે ત્યારે દર્શન માટે ચૌદસની સવારથી પૂનમ સુધી રાત્રિ માતાજીની શાહી સવારી નિજ મંદિર પરત ફરે ત્યાં સુધી અડતાલીસ કલાક મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે તો ચૈત્રી ઉત્સવમાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા માટે વ્યવસ્થા કરાઈ છે અને પૂનમ આ કાર્યક્રમ દરમિયાન શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ વતીથી જે કંઈ સેવાઓ ઊભી કરી છે એમાં પરિસરમાં વિશાળ મંડપનું આયોજન છે લોકો યાત્રાળુઓ માટે ઠંડા પાણીની સગવડ કરવામાં આવે